હેલો ફ્રેન્ડ આપણી યુટ્યુબ ચેનલ હિરાન ઉપરેલીમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે સેલોશિયાનું જે પ્લાન્ટ છે એમાં ને બીજ કેવા હોય છે એનું છોડ કેવો હોય છે એની આપણે વાત કરીશું તો સેલોશિયા જે ફ્લાવરિંગ છે મિત્રો એ એક ઝૂમખા ટાઈપનું એનું ફ્લાવરિંગ એનું ફૂલ આવતું હોય છે એની ઘણી વેરાયટી છે એક લાંબી કળી ટાઈપ એનું

કોઈ વસ્તુ નડતર રૂપ ના હોય એવી જગ્યાએ મેં એ રો રોપ મેં બનાવેલો મિત્રો અને રોપને મેં ટ્રાન્સફર કરવા માટે અલગ અલગ પ્લાન્ટમાં વાવવા માટે એ રોપને મેં ઉપાડી લીધો છે કે એનો જે બારથી પંદર ઇંચનો થાય મિત્રો તો ટ્રાન્સફર કરવાની એક મજા આવશે એ રીતે અલગ અલગ જગ્યાએ જે જે જગ્યાએ પ્લાન્ટને મારે વાવવાનો હતો તો ત્યાં મેં વાવી દીધો અને સરસ એનો વિકાસ છે મેળો વિકાસ થવા મળ્યો છે અને આ રીતે મેં મારી ઘરે પણ જે પ્લાન્ટમાં હું મિત્રો ફૂલ છોડ વાવું છું તેમાં કોઈ લાંબો હું ખર્ચો કરતો નથી જે વેસ્ટેડ વસ્તુ છે એમાં મેં પ્લાન્ટમાં વાવું છું અને એ સર નીચે એક એમાં કાણું પણ પાડવું પડે છે જેથી પાણી છે જતું રહે મિત્રો સરસ માટી પણ કેવી બનાવવી જોઈએ કે પ્લાન્ટમાં માટી કેવી આપણે ઉપયોગ કરવો જોઈએ એનો પણ વિડીયો મિત્રો આપણી લિંકમાં આમાં રિલેટેડ લિંકમાં મૂકવામાં આવશે અને આપણી યુટ્યુબ ચેનલમાં પણ છે કે એમાં કેવી માટી હોવી જોઈએ એ માટીમાં શું શું મિક્સ કરી શકાય એ બધા પ્લાન્ટમાં લાગુ પડે એવી માટી આપણે બનાવેલી છે તો એ પણ આપ વિડીયો જોઈ શકો છો મિત્રો ત્રીસ તે પાંત્રીસ દિવસ પછી જે આ સેલોસિયા જે પ્લાન્ટ છે મિત્રો એ સરસ એની હાઈટ થઈ જાય છે ને આ રીતે એક ઝૂમખા ટાઈપનું એક ફ્લાવરિંગ જોવા મળે મિત્રો સરસ મજાનો એનો દેખાવ આવે છે બહુ સરસ એનો દેખાવ મિત્રો આવે છે આ પ્લાન્ટનો અને આખું વર્ષ આ પ્લાન્ટ આપણે રાખી શકીએ છીએ એ સિઝનેબલમાં ગણી શકાતું નથી આખું વર્ષ રહી શકે છે મિત્રો આ રીતે જે ઝુમખો આવે મિત્રો એ ઝુમખો એક કે બે મહિના સુધી એ રહેશે ને પછી એમાંથી એ પાકી જશે એટલે એમાંથી જે એને તમે ઝુમખાને આમ ચોળશો એટલે એમાંથી જે બ્લેક કલરના જે બી નીકળશે મિત્રો એ ફરીથી આપણે પાછું નેક્સ્ટ ટાઈમ આપણે પાછું વાવું હોય તો આપણે એ આપણે વાવી શકીએ અને પાછા બીજા સેલોશિયાના આપણે પ્લાન્ટ કરી શકીએ આ સેલિયાની એક એક એ વસ્તુ છે કે એનું જે ઝૂમખું ટાઈપ છે એનાથી દેખાવ બહુ સરસ આવતો હોય છે મિત્રો તો સરસ વિડીયો તમે જોયો મિત્રો ખૂબ આભાર લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો